नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों, आज आपणे भारतनो इतिहास जोवाना छे अने आ भारतना इतिहास में 16 महाजन पदों नी वात करवाना छे। तो आ 16 महाजनो पदों छे ई कया कया हता, ए समयना राजा कोण कोण हता, तेमनी राजधानी कई कई हती अने ए हालमां कया स्थळे आवेला छे अने एनी संपूर्ण माहिती छे ई आपणे आ विडियो में जोवाना छे। तो तमे अमारी साथे शरूआतथी अंत सुधी तमे जोड़ायेला रहेजो। अने जो मित्रों तमे नवा होय तो अमारी चेनल हजी सुधी सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकॉन ने प्रेस करो, जेथी करीने नवी माहिती अपलोड करीए तो तमने नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो आपणे शरूआत करीए तो के आ जे 16 महाजन पदों छे ई कया समयना छे। तो के आ 16 महाजन पदों छे ई ईसवीसन पूर्वे એટલે કે બિફોર કાસ્ટ એટલે કે ઈસવીસન પૂર્વે 600ના સમયગાળાને છે, એટલે કે ઈસવીસનની સાલ શરૂ થઈ એ પહેલાં 600 વર્ષ પહેલાંને સમયગાળો હતો ત્યારે ભારત છે એ 16 મહાજન પદોમાં વહેંચાયેલું હતું, જેનો તમે મેપ દ્વારા છે નકશા દ્વારા જોઈ શકો છો કે ભાઈ કંભોજા છે, ગાંધાર છે, કુરુ છે, તો આ બધા કોસલા છે, આ અલગ અલગ છે એ 16 મહાજન પદો અલગ અલગ વેચાયેલા હતા। તો આજે આપણે આ 16 મહાજન પદોની ચર્ચા કરવાના છીએ। તો શરૂઆત કરીએ તો કે પહેલો છે મહાજન પદોનો ઉદય। તો કે આ મહાજન પદો છે એ ઉદય કઈ રીતના થયો, તો કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં એટલે કે જે આપણે વાત કરી ગયા 6ઠી સદીમાં છે એ પૂર્વીય ઉત્તર પ્રદેશ અને પશ્ચિમી બિહારનો વિકાસના કારણે એટલે કે આ એનો વિકાસ થઈ ગયો, આને લીધે ઋગ વૈદિક વસાહતો એટલે કે જે ઋગ આની પહેલાંનો જે વૈદિક યુગ હતો એમાં ઋગ વૈદિક જે વસાહતો રહેતી હતી એમાં રાજ્ય મેળવવાની લાલસા વધી ગઈ અને એકબીજાને વચ્ચે ખેંચતાણ વધતા અલગ છે એ ભારત છે એ 16 અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયો, એટલે આ રીતના 16 મહાજન પદોની રચના થઈ હતી। બૌદ્ધ ગ્રંથ એટલે કે અંગુત્તર નિકાયમાં પ્રથમ વખત 16 મહાજન પદોની ચર્ચા મળે છે। તો પ્રથમ પ્રશ્ન આપણો અહીંથી જ નીકળી શકે તો કે ભાઈ અંગુત્તર નિકાય એ કયા ધર્મનો ગ્રંથ છે, તો અંગુત્તર નિકાય છે એ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે અને આ અંગુત્તર નિકાય છે એમાં જ આપણે 16 મહાજન પદની પ્રથમ માહિતી મળી આવે છે। જૈન ગ્રંથ ભગવતી સૂત્રમાં પણ 16 મહાજન પદોની ચર્ચા મળી આવે છે, આમાં વજ્જીસંક પર મગધના આક્રમણનું વર્ણન પણ જોવા મળે છે। એટલે આ જે જૈન ગ્રંથ પ્રમાણે ભગવતી સૂત્ર એટલે જૈનનો ધર્મનો ગ્રંથ કયો છે, તો કે ભગવતી સૂત્ર, એમાં પણ 16 મહાજન પદોની ચર્ચા જોવા મળે છે અને એમાં વજ્જીસંક છે એની ઉપર મગધનું આક્રમણ થયું હોય એનું પણ વર્ણન જોવા મળે છે। આ મહાજન પદોમાં એકમાત્ર અસ્મક દક્ષિણ ભારતમાં હતું જ્યાં ઇક્ષ્વાકુ વંશનું શાસન હતું, એટલે કે જ્યાં આ મહાજન પદોમાં છે એ દક્ષિણ ભારતમાં કેટલું કયું હતું, તો કે અસ્મક હતું અને જેમાં કયું શાસન હતું, તો કે ઇક્ષ્વાકુ વંશનું શાસન હતું। તો અહીંયા આપણે જોવા મળે છે, કદાચ અહીંથી આપણે પરીક્ષામાં પણ સવાલ બની શકે કે ભાઈ દક્ષિણ ભારતમાં છે એ એકમાત્ર શાસન કયું હતું, તો કે અસ્મક હતું અને ત્યાં કયો વંશનું શાસન હતું, તો કે ઇક્ષ્વાકુ છે એ વંશનું શાસન હતું। હવે આ 16 મહાજન પદો વિશે ચર્ચા કરીએ તો પહેલાં છે એ ક્રમ છે, પછી બીજું મહાજન પદ, એનું પાટનગર, પ્રમુખ શાસક અને વર્તમાન ક્ષેત્ર, તો કે હાલમાં ક્યાં આવેલું છે એની આપણે માહિતી પણ લેતા જઈશું। તો સૌ પ્રથમ છે મગધ, તો કે ભાઈ મગધ છે એની રાજધાની કઈ હતી, તો કે રાજગૃહ અથવા ગિરિવ્રજ, આ બંને છે એ નામે ઓળખાય છે, એટલે કે રાજગૃહ અથવા ગિરિવ્રજ, અને એમાં શાસક કોણ હતો, તો કે બિંબિસાર, એમાં શાસક કોણ હતો બિંબિસાર, અને એના પછી એના પુત્ર કોણ શાસક આવે છે, તો કે અજાત શત્રુ, એટલે કે એના પિતાને જ મારીને પોતે છે એ અજાત શત્રુ છે એ ગાદી ઉપર આવે છે। અને હાલમાં આ કયું સ્થળ છે, તો કે રાજગૃહ અને ગિરિવ્રજ, તો કે પટના, ગયા અને શાહાબાદ, કયા કયા સ્થળ છે, તો કે પટના, ગયા અને શાહાબાદ, તો એ આ પટના, ગયા, શાહાબાદ છે એ કયા રાજ્યમાં આવેલું છે, તો કે બધા મિત્રોને ખ્યાલ જ હશે પટના આવી ગયું એટલે ક્યાં આવશે, તો કે બિહારમાં છે એ આ રાજ્ય આ વિસ્તાર છે આવેલો છે। તો કે મગધ એની રાજધાની કઈ, પાટનગર કયું હતું, તો કે રાજગૃહ અથવા ગિરિવ્રજ, અને શાસક કોણ હતા બિંબિસાર અને અજાતશત્રુ, અને હાલનો આપણો પટના, ગયા અને શાહાબાદ। બીજું જોઈએ અંગ, તો કે અંગની રાજધાની હતી ચંપા, અંગની રાજધાની કઈ હતી ચંપા, અને એનો રાજા કોણ હતો, તો કે બ્રહ્મદત્ત, અંગ છે એનો ચંપા રાજધાની હતી અને એનો રાજા કોણ હતો, તો કે બ્રહ્મદત્ત, અને એની એ હાલનું આપણું કહ્યું, તો કે ભાગલપુર અથવા મુંગેર, ભાગલપુર અથવા મુંગેર, તો આ ભાગલપુર અને મુંગેર છે એ ક્યાં આવેલું છે, તો કે એ પણ મિત્રો ક્યાં આવેલું છે, તો કે બિહારમાં,
એટલે એવું કહી શકાય કે અંગ પણ ક્યાં હતું, બિહાર, હાલના આપણા બિહાર રાજ્યમાં જ હતું. ત્રીજું સ્થળ જોયું વજ્જી, તો એની રાજધાની કઈ હતી, તો કે વૈશાલી. વજ્જી છે એની રાજધાની કઈ હતી, તો કે વૈશાલી. અને એને મિત્રો શાસક એનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. અને આ વૈશાલી છે એ વૈશાલી અને ઉત્તરી બિહારના જિલ્લા છે, એટલે કે આ જે વૈશાલી છે એ આપણું ક્યાં આવેલું છે, તો કે ભાઈ બિહારમાં જ આવેલું છે, એટલે કે વૈશાલી અને ઉત્તરી બિહારના જિલ્લાઓમાં જ આવેલું છે. ચોથું જો એ સ્થળ કહ્યું હતું કાશી, તો કાશી છે એની રાજધાની કઈ હતી, વારાણસી. કાશીની રાજધાની કઈ હતી, વારાણસી. અને અહીંયા અજાતશત્રુએ મગધમાં ભેળવી દીધું હતું, એટલે કે કાશીને છે અજાતશત્રુએ છે એ ક્યાં ભેળવી દીધું હતું, તો કે મગધમાં ભેળવી દીધું હતું. અને આ કાશી હાલમાં ક્યાં આવેલું છે, તો કે વારાણસીમાં. અને વારાણસીમાં બધાને ખ્યાલ જ હશે, તો કે વારાણસી ક્યાં આવેલું છે, તો કે યુપીમાં. પાંચમું સ્થળ જોઈએ વત્સ, તો વત્સનું પાટનગર કયું હતું અથવા રાજધાની કઈ હતી, તો કે કોસાંબી. વત્સ વત્સ મહાજનપદ હતું એનું રાજધાની કઈ હતી, કોસાંબી. એનો રાજા કોણ હતો, ઉદયન. અને એ હાલનું ક્યાં આવેલું છે, અલ્હાબાદ અને મિર્જાપુર, એટલે કે અલ્હાબાદ અને મિર્જાપુર. એટલે ક્યાં આવેલું છે, કયા રાજ્યમાં, તો કે યુપીમાં આવેલું છે. છઠ્ઠું સ્થળ જોઈએ મલ, તો મલનું છે એ કયું આવશે, કુશીનારા અથવા પાવા. એની રાજધાની કઈ આવશે, પાટનગર, કુશીનારા અથવા પાવા. એના રાજાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ એ સ્થળ ક્યાં આવેલું છે, તો કે દેવરિયા, ગોરખપુર અને કુશીનગર. તો બધાને ખ્યાલ આવી ગયો છે ગોરખપુર એટલે હોય એટલે કયું આવશે, તો કે યુપીમાં છે એ આ સ્થળ આવેલું છે. તો મલ છે એ ક્યાં આવેલું છે, હાલના યુપીમાં. અને એ સમયની રાજધાની કઈ હતી, તો કે કુશીનારા. સાતમું સ્થળ જોયું કૌશલ, તો કૌશલનું છે એની રાજધાની કઈ હતી, અયોધ્યા અથવા શ્રાવસ્તી. અયોધ્યા અથવા શ્રાવસ્તી. અને એનો રાજા કોણ હતો, પ્રસેનજીત. રાજા કોણ હતો, પ્રસેનજીત. અને એ ક્યાં આવેલું છે, તો કે ફૈઝાબાદ, ગોડા અને બેચેન. કૌશલની રાજધાની કઈ છે, તો કે અયોધ્યા અથવા શ્રીવાસ્તી. અને એનો રાજા કોણ હતો, પ્રસેનજીત. અને એની હાલમાં ક્યાં આવેલું છે, ફૈઝાબાદ અથવા ગોડા અથવા બહારજીચ. અને એ હાલમાં કયા રાજ્યમાં આવેલું છે, તો કે યુપીમાં. ક્યાં આવેલું છે, તો કે યુપીમાં. આઠમું જોઈએ પાંચાલ, તો પાંચાલમાં ઉત્તરી પાંચાલ અને દક્ષિણ પાંચાલ બે અલગ અલગ છે. પાંચાલમાં કયો કઈ રીતે છે, તો કે ઉત્તરી પાંચાલ અને દક્ષિણ પાંચાલ. તો કે આમાં ઉત્તરી પાંચાલમાં અહિચ્છત્ર અને દક્ષિણ પાંચાલમાં કઈ હતી, કાંપલ્ય. ઉત્તરી પાંચાલમાં છે એ કઈ રાજધાની હતી, તો કે અહિચ્છત્ર. અને દક્ષિણ પાંચાલમાં કાંપલ્ય છે એની રાજધાની હતી. અહીં કોઈ રાજાનો ચોક્કસ ઉલ્લેખ જોવા મળતો નથી, પણ હા એ કહી શકાય કે એ વિસ્તાર ક્યાં આવેલો હતો, ઉત્તરી પશ્ચિમી ઉત્તર પ્રદેશ. તો કે ક્યાં આવેલો હતો, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આવેલો હતો. નવમું સ્થળ જોઈએ કંબોજ, તો કંબોજની રાજધાની કઈ હતી, તો કે રાજપુર અથવા આટક. કંબોજની રાજધાની ક્યાં હતી, તો કે રાજપુર અથવા આટક. એનો કોઈ રાજાનો કોઈ ચોક્કસ ઉલ્લેખ જોવા મળતો નથી. આ એની ક્યાં હતું સ્થળ, હાલમાં ક્યાં આવેલું છે, તો કે ઉત્તર પ્રદેશના રાજૌરી અને હજારા પ્રદેશ. તો કે ઉત્તર પ્રદેશનો રાજૌરી અને હજારા પ્રદેશમાં. દસમું સ્થળ જોઈએ ગાંધાર, તો કે એની રાજધાની કઈ હતી, તો કે તક્ષશિલા. ગાંધારની રાજધાની કઈ હતી, તક્ષશિલા. અને રાજા કોણ હતો, પુષ્કર સારીન. રાજા કોણ હતો, પુષ્કર સારીન, જે પાકિસ્તાનના રાવલપિંડી અને પેશાવર તથા અફઘાનિસ્તાનના પૂર્વીય ક્ષેત્રમાં આવેલું છે. એટલે કદાચ એવું પૂછી શકે કે ભાઈ તક્ષશિલા ક્યાં આવેલું છે, તો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો પૂર્વ ક્ષેત્રમાં આવેલું છે. અને એ સમયનું ગાંધાર પ્રદેશ, ગાંધાર છે ક્ષેત્ર, મહાજનપદ એ વધારે થોડુંક ફેમસ હતું. એટલે યાદ રાખશું ગાંધારની રાજધાની હતી તક્ષશિલા, રાજા હતો પુષ્કર સારીન, અને હાલના આપણા પાકિસ્તાનના રાવલપિંડી અને પેશાવર તથા અફઘાનિસ્તાનના પૂર્વીય વિસ્તાર આવેલો છે. અગિયારમું મહાજનપદ જોઈએ અસ્મક, તો એનું રાજધાની કઈ હતી, પોતન અથવા પોટલી. રાજધાની કઈ હતી, પોતન અથવા પોટલી. તો આ અસ્મક છે એની રાજાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, પણ આ નર્મદા અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ છે એ પ્રદેશમાં પોતાનો હાલનો આપણો આ વિસ્તાર આવેલો છે. એટલે કદાચ આવી રીતના સવાલ પૂછાય કે ભાઈ નર્મદા અને ગોદાવરી વચ્ચેનો કયો મહાજનપદ પ્રવર્તું હતું એ સમયે, તો કે અસ્મક એનું મહાજનપદ પ્રવર્તું હતું. બારમું જોઈએ ચેદી, તો એનું રાજધાની કઈ કઈ છે, તો કે શક્તિમતી અને સૌત્યથીમતી. સૌતિથ્યમતી, શક્તિમતી અને સૌતિથ્યમતી. એનો રાજાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, પણ હા એવું કહી શકાય કે ભાઈ એની હાલનો કયો પ્રદેશ છે, તો કે બુંદેલખંડ એનો હાલનો પ્રદેશ
છે. તો આ રીતના, અને આ બુંદેલખંડ ક્યાં આવેલું છે? તો કે બુંદેલખંડ યાદ રાખજો યુપીમાં કે બિહારમાં નથી, આ બુંદેલખંડ છે એ એમપીમાં છે. એટલે કે બુંદેલખંડ ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં આવેલું છે. તેરમું જોઈએ સ્થળ અવંતી. તો અવંતીમાં ઉત્તરી અવંતી, મિત્રો અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, ઉત્તરી અવંતી અને દક્ષિણ અવંતી. તો ઉત્તરી અવંતીની કઈ હતી? ઉજ્જૈનથી, એની રાજધાની કઈ હતી? ઉજ્જૈની. અને દક્ષિણ અવંતીની હતી મહિષ્મતી, જે બધા મિત્રોને ખ્યાલ જ છે મહિષ્મતી વશે. તો કે ઉત્તરી અવંતીનું કયું હતું? ઉજ્જૈનથી. અને દક્ષિણ અવંતીનું કયું હતું? મહિષ્મતી. એનો રાજા કોણ હતો? ચંડપ્રતોત, ચંડપ્રઘોત. એને શિશુનાગે આને છે એ મગધમાં મળાવી દીધું હતું. એટલે કે જે આ અવંતી છે એને શિશુનાગે છે એ પોતાના રાજ્યમાં મેળવી દીધું હતું. અને એ હાલનો આપણો પ્રદેશ કયો છે? તો કે માળવા. હાલનો કયો વિસ્તાર છે? તો કે માળવા છે એ આપણો હાલનો વિસ્તાર છે. તો આ રીતના અવંતીમાં ઉત્તરી અવંતી પણ આવશે અને દક્ષિણી અવંતી પણ આવશે. અને આ માળવા પ્રદેશ ક્યાં આવેલો છે? કદાચ એવો સવાલ થાય ઘણા મિત્રોને, તો એ પણ ક્યાં આવેલો છે? એમપીમાં એ પ્રદેશ આવેલો છે. ચૌદમું જોઈએ મત્સ્ય. તો મત્સ્યની રાજધાની કઈ હતી? વિરાટનગર. મત્સ્યની રાજધાની કઈ હતી? વિરાટનગર. એનો રાજાનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ મત્સ્યની હાલનો કયો વિસ્તાર છે? તો કે અલવર, ભરતપુર, જયપુર. જયપુર આવતા જ ઘણા મિત્રોને ખ્યાલ આવી ગયો છે. તો કે આ જયપુર છે એ ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં. તો કે આ છે એ પ્રદેશ ક્યાં હતો? તો કે રાજસ્થાનમાં હતો મત્સ્ય પ્રદેશ. પંદરમું મહાજન પદ જોઈએ, કુસુ અથવા કુરુ. તો આ કુસુ અથવા કુરુ છે એ ક્યાં આવેલું છે? તો કે એની રાજધાની કઈ હતી? તો કે હસ્તિનાપુર. અને ઇન્દ્રપ્રસ્થ બંને છે એ નામ છે એના, તો કે હસ્તિનાપુર અથવા ઇન્દ્રપ્રસ્થ. એના રાજાનો કોઈ ચોક્કસ ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ આ હાલમાં ક્યાં આવેલું છે? તો કે દિલ્હી, હરિયાણા અને મેરઠના પ્રદેશોમાં પણ જોવા, એટલે કે એ વિસ્તારમાં આ પ્રદેશ આવેલો હતો, મહાજન પદ આવેલું હતું. સોળમું મહાજન પદ જોઈએ, સુરસેન. તો આ સુરસેન છે એની રાજધાની કઈ હતી? તો કે મથુરા. એનું રાજન કોણ હતું? તો કે અવંતી પુત્ર હતો. રાજા કોણ હતો? અવંતી પુત્ર. અને હાલનો કયો પ્રદેશ છે? તો કે મથુરાનો પ્રદેશ. એટલે કે સુરસેન, એની રાજધાની મથુરા હતી અને એ સમયે રાજા કોણ હતો? અવંતી પુત્ર. અને હાલનો આપણો કયો પ્રદેશ છે? તો કે મથુરાનો પ્રદેશ. તો મિત્રો આ આપણે સોળ મહાજન પદ જોયા, જેમાં તો કે ભાઈ એ સમયે કયા નામ હતા, એની રાજધાની કઈ હતી, એના રાજા કોણ હતા અને હાલમાં કયા પ્રદેશો આવેલા છે એના વિશે આપણે માહિતી લીધેલી. હવે આ સોળે સોળ મહાજન પદ વિશે આપણે ડીપમાં માહિતી કે એક એક વિશે સંપૂર્ણ માહિતી લેવાના છે, જેનો અલગથી વિડીયોમાં જોવાના છીએ. અને મિત્રો આ વિડીયોમાં આટલું રાખવાના છે, રાખીએ. જો વિડીયો તમને ગમેલો હોય તો લાઇક કરો, શેર કરો, જેથી બીજા મિત્રોને પણ ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.